ને મિત્રો, વિવિધ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલા સમ્સ આપણે જોઈ રહ્યા છીએ. એમાંનો એક રિઝનિંગનો આ સમ છે કે 5 છે, પછી 8 છે, પછી 14 છે, પછી 23. હવે તો તમને આ બધા એકદમ સિમ્પલ લાગે છે, અને વાત એ સાચી છે કે પહેલા તમે ડિફરન્સ જોશો કે ભાઈ 5 અને 8 છે, તો જોજે 5 અને 8 માં તો ડિફરન્સ કેટલો દેખાઈ રહ્યો છે, 3. પછી 8 અને 14 છે, ચાલો 8 ને 6 14, ચાલો પછી 14 ને કેટલા દેખાય છે, 23, તો કેટલા આવશે, તો 14 ને 9 23, અથવા 23 માં 14 બાદ કરશો. જોજે 3 આવ્યું, 6 આવ્યું, 9 આવ્યું, તો હવે કોણ હોય, 12, 3 ને 2 5, 2 ને 1 3. જોજે 35 જેવું ક્યાંય છે, જરૂર છે. તો આવા સમ્સમાં તો હવે તમે માહિર બની ગયા છો. ને મિત્રો, લોહીના સંબંધના અનુસંધાનનો આ પ્રશ્ન, તમે કોની માના બાપના દીકરા, જવાબ તમને આપ્યા છે. મિત્રો, આવું અત્યારે આપણે મૂંઝાઈ જઈએ, પણ તમે જો તમારા દાદા કે દાદીને એક આવા પ્રશ્ન પૂછો ને, તો ફટ દઈને જવાબ આપી દેશે કે આ જ જવાબ આવે. કેવી રીતે, આપણે તો સિસ્ટમથી જઈએ છીએ, ચલો આપણે આકૃતિ ડેવલપ કરીએ જ છીએ, તો કરી લઈએ. ચલો, તમે તમે એટલે કંઈ ખબર નથી, પણ આખું વાસણ તમે કે તમે કોની માના બાપના દીકરા. હા, એટલે તમે એટલે દીકરા તો છો, એટલું તો ફાઇનલ થઈ ગયું. એટલે આપણે દોરશું કેવું, ચોરસ. જો દીકરી વધ તો આપણે ગોળ દોર, તો બસ આટલો જ રેફરન્સ છે. તો તમે કોની માના બાપના દીકરા, તો દીકરા છે, આપણે ઊંધા જાશું હવે, આમથી આમ છે ને, હવે આમ જઈએ છીએ. ચાલો આ દીકરા, એટલે ચાલો આ દીકરા એટલે આની વાત કરીએ છીએ, કે તમે કોની માના બાપના દીકરા, એટલે આની સાથે વાત કરીએ છીએ. સમજો, ગોતવાનું છે જુદું. હવે ઊંધું છે, બાપના દીકરા, એટલે આ દીકરા છે પણ બાપના, એટલે કોઈ બાપ અહીંયા આપણે દોરીએ. ચાલો ફરીથી, આ દીકરા છે કોના, બાપના દીકરા. ચાલો આ બાપના દીકરા, હવે આ બાપ કોના, તો કોઈ માના, મા એટલે લેડીઝ હશે, તો એના બાપ થશે. જો ફરીથી, દીકરા કોના, બાપના દીકરા. પછી કોઈની માના છે, જો આ એટલે માના બાપના દીકરા, એટલે અહીં સુધી પહોંચી ગયા. હવે કોઈની, કોઈ એટલે કોણ હશે, કોઈની માં, એટલે આ કોઈની માં ક્યારે થાય, કે આને કોઈ દીકરો કે દીકરી હોય, બરાબર. તો હવે જો તમે, લા કોઈની, આ આપણે ગોતશું હમણાં, કોઈની માના બાપના દીકરા. ફરીથી, તમે શું છો, કોઈની, આ આપણે હમણાં ગોતી લેશું, કોઈની માના બાપના દીકરા છો. હવે આખું ચિત્ર તો આપણે ક્લિયર છે, કે જો જી કોઈ એક પુરુષ છે, એનો આ દીકરો છે, આ એની દીકરી છે, તરત જ કહેશો કે આ કેવા થાય, ભાઈ બહેન થાય. હવે કોઈની, હવે આ પુત્ર છે કે પુત્રી એ આપણે ખબર નથી, પણ એટલી ખબર પડી કે આ કોણ છે, તો એની આ બેન છે, આ બેનનો દીકરો છે કે બેનની દીકરી છે. તમે જ કહો, બેનના દીકરા કે દીકરીને આપણે શું બોલીએ છીએ. યસ, તમે સાચા જ છો, એને આપણે ભાણેજ કહીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે ભાઈ તમે કોની માના બાપના દીકરા, તો તરત જ જવાબ આવશે કે હું ભાણેજની માના બાપનો દીકરો છું. અને તમે ચેક કરો તો કરી લેજો, તમારા કોઈ ભાણેજ હશે તો તમે એના મમ્મીના પપ્પાના, તમે એના દીકરા હશો જ, બરાબર, મમ્મીના પપ્પાના દીકરા. એવી જ રીતે દીકરીને પૂછે તો પણ આવી જશે, તમે કોની માના બાપની દીકરી, તો પણ એ જ જવાબ આવશે, ભાણેજની માના બાપને દીકરી. તો મિત્રો, મજા આવી, તો આપણા આગળ આકૃતિ દ્વારા એકદમ સ્પષ્ટ થઈ જાય છે, એટલે કે એન્જોય કરીએ છીએ. આપણા એક પણ માર્ક લોહીના સંબંધની અંદર પણ જવા દેવા નથી. તો મિત્રો, 30મી તારીખ એકદમ નજીક આવી રહી છે, હું પણ તમારા માટે ઘણું બધું કામ કરી રહ્યો છું, તો વિડીયોઝ અપલોડ કરીશ, તમે પણ જોતા રહેજો. હવે સંપર્કમાં રહેજો, કારણ કે ઘણું બધું તમને આપવાનું છે, કરંટ ટોપિક્સની પણ ડિમાન્ડ છે, તો એ પણ જરૂર આપીશ. એ સિવાય પણ કંઈક વધારાનું છે, અપાશે તો એ આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, ઓલ ધ બેસ્ટ.